સદ્ગુરુજી કેમ્પસનો સૌથી પ્રચલિત પ્રશ્નોમાંથી એક છે ફોમો ફિયર ઓફ મિસિંગ આઉટ અમને અમને પ્રવૃત્તિઓથી વંચિત રહી જવાનો ભય હોય છે પ્લેસમેન્ટ્સથી વંચિત રહી જવાનો ભય હોય છે આ દુનિયામાં લગભગ બધી વસ્તુથી વંચિત રહી જવાનો ભય સતાવે છે તો આથી સદગુરુજી મારો પ્રશ્ન છે કે અમારે ક્યારે એવું સમજવું કે હવે બસ અમારે આ બંધ કરવું પડશે અને આ બાબત અમારા નિર્ણયને પ્રવાહિત ન કરવી જોઈએ મારા વિચારથી અહીંયા ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન છે અને અમે આ મુદ્દે તમારો અભિપ્રાય જાણવા ઈચ્છીએ છીએ ગુમાવી દેવાનો ભાઈ ચલો જીવનને થોડા જુદા દ્રષ્ટિકોણથી જોઈએ આ શૈક્ષણિક સંસ્થામાં તમે ફક્ત થોડા સમય માટે છો તમે પોતાને કોઈ વસ્તુ માટે તૈયાર કરવા આવ્યા હતા તમે એના માટે અહીંયા નથી આવ્યા કારણ કે આ જ તમારી આખરી મંઝિલ છે આ તમને આ તમને એક સારા પેકેજમાં પેક કરવાવાળી જગ્યા છે તમે આજે ઘણા સારા પેકેજમાં છો તો વાત શિક્ષણની નથી પણ એની કે અમે એને કેવી રીતે મેળવીએ છીએ જ્યાં સુધી વંચિત રહેવાનો પ્રશ્ન છે સૌ પ્રથમ તો વંચિત રહી જવાનો ભય પહેલાં તો ભય વંચિતથી પહેલા ભય વિશે વાત કરીએ ભય હંમેશા એના વિશે હોય છે કે શું થશે અને શું નહીં થાય બરાબર ભયનો સંબંધ એનાથી નથી જે તમે અત્યારે અનુભવી રહ્યા છો શું થશે તેનો ભય સતાવતો હોય છે અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો તમારો ભય એ વસ્તુ માટે હોય છે જે હજી સુધી નથી થયું તમે તેના વિશે ભય અનુભવો છો જેનું અસ્તિત્વ જ નથી આ બધા મેનેજમેન્ટના માણસો છે જો અહીંયા કોઈ મનોચિકિત્સા ક્ષેત્રમાંથી હોત તો તમે તેને પૂછી શક્યા હોત જો મને એવી વસ્તુનો ભય સધાવતો હોય કે જેનું કોઈ અસ્તિત્વ જ નથી તો મારી સ્થિતિ શું છે તો તેમણે તમને કોઈ ટાઇટલ આપ્યું હોત હા નિમંસ નજીકમાં જ છે આપણે ત્યાં જઈને સલાહ મેળવી શકીએ છીએ તે પણ એક વિખ્યાત સંસ્થા છે આપણને એ વસ્તુથી તકલીફ છે જેનું કોઈ અસ્તિત્વ જ નથી હા તમને એ વસ્તુથી તકલીફ છે જેનું કોઈ અસ્તિત્વ જ નથી તો એનો સંબંધ જીવનથી નથી તે શિક્ષાથી નથી કારકિર્દીથી નથી બસ તમારું મગજ તમારા નિયંત્રણની બહાર છે શું આ મહત્વનું પાસું નથી કે તમે ઉદ્યોગ કે વ્યવસાયનું સંચાલન કરો તે પહેલાં તમે સ્વયંનું સંચાલન કરી શકો શું આ મહત્ત્વનું નથી કે ઓછામાં ઓછું તમે તમારા મગજનું સંચાલન કરતા શીખો હલો શું એ અગત્યનું નથી જો તમને તમારા દિમાગનું સંચાલન કરતા નથી આવડતું તો તમે દુનિયામાં શું સંચાલિત કરી શકશો બધા મેનેજરો સતત હેરાન છે અને તેમના પેટમાં અલસર થઈ રહ્યા છે હા આજે આ સાધારણ વાત છે કે જો તમે સીઈઓ હો અને પિસ્તાલીસ વર્ષની ઉંમર સુધીમાં જો તમને અલસર ન થાય તો તમે કાબિલ સીઈઓ નથી કારણ કે તમે આ રીતે સંયોગથી સંચાલન કરો છો ભય એટલે થાય છે કારણ કે સંભાવતા ફક્ત સંયોગથી છે ખરું ને મને કહો ધારો કે તમને સાયકલ ચલાવતા ન આવડતું હોય તમે સ્ટેન્ડ પર ઊભેલી સાયકલ પર બેઠા બેઠા એમ જ પેડલ મારવા લાગો છો તો એ સ્ટેન્ડથી ઉતરીને ચાલવા લાગી તમને ગભરાટ થશે કે નહીં ઝડપથી ચાલવા લાગી ડર લાગશે કે નહીં વધુ ઝડપ ભયાનક લાગશે કે નહીં આ ભય સાયકલને કારણે ઉત્પન્ન નથી થયો બસ એટલું કે તમને સાયકલ ચલાવતા નથી આવડતું જો તમને સાયકલ ચલાવતા આવડતું હોય તો સાયકલ જેટલી વધુ ઝડપથી ચાલે તેટલી વધુ મજા આવે છે ને જેટલી ઝડપથી ચાલે એટલું સારું આપણે સાયકલની શોધ જ એટલા માટે કરી કે આપણે ચાલવા કરતાં પણ વધુ ગતિ મેળવવા ઈચ્છતા હતા મૂળ વિચાર આ છે પણ જો તમને સાયકલ ચલાવતા નથી આવડતું તો કેટલો ભય લાગે છે તો અત્યારે તમારી સમસ્યા દુનિયાથી નથી તમારી સમસ્યા શિક્ષણથી નથી તમારી સમસ્યા શિક્ષણ પ્રણાલીથી છે કિન્ડર ગાર્ડનથી જ કોઈએ તમને નથી શીખવ્યું કે બતાવ્યું કે સ્વયંનું સંચાલન કેવી રીતે કરવું તમને લાગે છે કે તમે સ્વયંનું સંચાલન કર્યા વગર જ દુનિયાનું સંચાલન કરી લેશો જ્યારે તમે સ્વયં ગૂંચવાડમાં હો તો તમે ગૂંચવાડો જ સર્જી શકો છો કદાચ તમે સફળ હોઈ શકો છો સફળતા પાછળ વિવિધ કારણો હોય છે સફળતાનું સો ટકા શ્રેય કાયમ તમને નથી જતું તે માટે પરિસ્થિતિ સમય જે ઘણી બધી રીતે તમને મદદ કરે છે નિશંકપણે તેનું શ્રેય તમને પણ જાય છે પણ કોઈ વ્યક્તિ સફળ હોય તો તેનો અર્થ એ નથી કે તેમણે બધું જાણી લીધું છે કે તેઓ જીવનને સહજતાથી મેળવી ચૂક્યા છે કે એમનું જીવન કોઈ રૂપમાં પરિપૂર્ણ થઈ ચૂક્યું છે ના કારણ કે આજે સફળતા વિશેનો આપણો ખ્યાલ એ જ છે કે અન્ય કરતાં થોડું વધારે સારું કરવું અન્ય કરતાં તમે થોડું વધારે સારું કરો છો અને તેમ કરીને જો તમે ખુશ છો તો એનો અર્થ એ થયો કે વાસ્તવમાં તમે અન્ય લોકોની નિષ્ફળતાથી ખુશ છો જો કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની નિષ્ફળતામાં ખુશી અનુભવે તો હું તેને સફળતા નહીં પણ બીમારી ગણું છું તમે તેને શું કહેશો તું નિષ્ફળ ગયો તેનો મને આનંદ છે આ બીમારી છે સફળતા નથી ખરું કે નહીં દુર્ભાગ્યે આ જ દિશામાં તમે આગળ વધી રહ્યા છો આ કારણસર જ માનવ ક્ષમતાઓ પૂર્ણ રીતે બહાર નથી આવતી કારણ કે જો તમે એક લંગડા વ્યક્તિ સાથે દોડશો તો તમે તેનાથી ફક્ત એક ડગલું આગળ વધીને ખુશ થઈ જશો પણ જ્યારે તમે મિસ્ટર બોલ્ટને મળશો ત્યારે તમને સમજાશે કે તમે કોણ છો ખરું ને ત્યાં સુધી તમને તો એમ જ લાગશે કે તમે એક મહાન દોડવીર છો કારણ કે અન્ય વ્યક્તિને એક પગ જ નથી આથી એ સમજી લેવું જરૂરી છે કે જીવનમાં ગુમાવી દેવા જેવું કશું જ નથી જીવન આપણા બધા સાથે થઈ રહ્યું છે સવાલ ફક્ત એ છે જો હું આ પાર્ટીમાં નથી ગયો તો શું હું કંઈ ગુમાવી રહ્યો છું જો હું આ પરીક્ષામાં પાસ ન થઉં તો હું કશાકથી વંચિત રહી જાઉં છું જો મને આ નોકરી ના મળી તો હું કશાકથી વંચિત રહી જાઉં છું આનું કારણ ફક્ત એ જ છે કે હાલમાં તમે જે છો તે આંતરિક રીતે સંચાલિત નથી તે બહારની વસ્તુઓ પર નિર્ભર છે તમે હજી ઘણા નિયંત્રિત કેમ્પસમાં છો મારે કહેવું પડશે કે તમારું કેમ્પસ ઘણું જ સુંદર છે ઘણું જ સુંદર અને તમે કેમ્પસમાં ઘણા જ સુરક્ષિત નિયંત્રિત વાતાવરણમાં રહો છો જ્યારે તમે બહારની દુનિયામાં પગ મૂકશો ત્યારે જો તમે તમારી અંદર જે થાય છે તે નક્કી કરવાનું લોકો પર છોડી દેશો તો તે તમને થોડા જ સમયમાં પાગલ કરી દેશે અહીં તમારા માટે બધું જ સંચાલિત થાય છે તમે વ્યવસ્થાપન નથી કરી રહ્યા તમારી સાથે શું થવું જોઈએ કે ન થવું જોઈએ તે તમે નક્કી નથી કરતા જ્યારે તમે રસ્તા પર નીકળશો અને જો તમે બીજા લોકો પર છોડી દેશો કે તેઓ તમારી ખુશી કે દુઃખ નક્કી કરી શકે તો તમે દુઃખી દુઃખી થઈ જવાના તે નક્કી છે કારણ કે તેઓ ઘણું બધું કરશે તમારી અંદર શું ચાલી રહ્યું છે તે તમારે નક્કી કરવું જોઈએ ખરું ને અને એમ પણ તમે નકલ શા માટે કરો લોકોને આજે એ જ નથી ખબર કે તેઓ શું કરી રહ્યા છે એકવાર એમ બન્યું કે શંકરન પિલ્લાઈ પેન્ટાગનમાં જોડાયા તેઓ પેન્ટાગોનમાં કામ કરી રહ્યા હતા તેઓ તેમનું વર્કટેબલ એક ઓફિસમાંથી બીજી ઓફિસમાં ખસેડતા રહ્યા આમ ને આમ તેઓ વર્કટેબલ એક સ્થળેથી બીજા સ્થળે ફેરવતા જ રહ્યા તેઓ કોરિડોરમાં ગયા બગીચામાં ગયા ત્યાંથી અન્યત્ર ગયા પછી તેઓએ શૌચાલયમાં સ્થળાંતર કર્યું અને ત્યાં કામ કરવાનું શરૂ કર્યું લોકો આ બધું જોતા રહ્યા કે આને શું થયું છે શું કોઈ સમસ્યા છે શરૂઆતમાં તેમને લાગ્યું કે આ કોઈ રશિયન એજન્ટ છે પછી તેમણે વિચાર્યું કે તે કોઈ મુસ્લિમ આતંકવાદી હોવો જોઈએ લોકોએ બધું વિચારી જોયું જો કે એમણે કોઈ માણસને કોઈ પણ નુકસાન નહોતું પહોંચાડ્યું પછી તેમણે શૌચાલયમાં બેસીને કામ કરવા માંડ્યું તો લોકોએ પેન્ટાગોનના સાયક્યાટ્રિસ્ટને જણાવ્યું કે આ માણસ ગાંડો થઈ ગયો છે તે શૌચાલયમાં સેટલ થઈને પોતાનું કામ કરે છે આથી સાયકિયાટ્રિસ્ટ એવી રીતે અંદર પ્રવેશ્યા જાણે કે તેમને શૌચાલયનો ઉપયોગ કરવો હોય અને તેમણે વાતચીત શરૂ કરી તેમને ખબર પડી કે તે નોર્મલ હતા કશું અસાધારણ ન હતું તેમણે પૂછ્યું કે તમે શૌચાલયમાં બેસીને કેમ કામ કરો છો પિલ્લેએ જવાબ આપ્યો હું બધે ફરી વળ્યો અને આખરે મને આ જ એકમાત્ર સ્થળ મળ્યું જ્યાં લોકો જાણે છે કે તેઓ શું કરી રહ્યા છે